જય મામાદેવ. કેમ છો બાળ મિત્રો? મજામાં ને બાળ મિત્રો? આપણે ગણિત વિષય ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત તેમાં સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 3 સુધી આપણે આગળના પીરિયડમાં કરી ચૂક્યા છીએ. મને આશા છે કે ત્યાં સુધી તમે બધું તમારી ગણિતના પાકા ચોપડામાં બધું વર્ક કરેલું હશે. હવે આજે હું તમને સ્વાધ્યાય 3.2 ના દાખલા નંબર 4, 5, 6 અને 7 ક્લિયર કરાવીશ બાળ મિત્રો. તો તમે ધ્યાન દઈને ગણતરી કરજો તો જરૂર આવડી જશે. તો જો એ દાખલા નંબર 4 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. તો આપણને ખ્યાલ છે કે અવિભાજ્ય સંખ્યા એટલે શું, વિભાજ્ય સંખ્યા એટલે શું. અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેને માત્ર બે જ અવયવ હોય. કયા કયા? એક તો 1 અને જે તે સંખ્યા પોતે. જ્યારે વિભાજ્ય સંખ્યાને તો 1 કરતા વધારે અવયવ હોય છે. તો આ અવિભાજ્ય સંખ્યાને વિભાજ્ય સંખ્યાને અલગ કરવાની છે. કઈ સંખ્યા? તો 20 થી નાની. તો આપણે 20 થી નાની તો ક્યારે આવે? 1 થી 19 વચ્ચે આવે. તો હવે આપણે લઈએ 1. તો 1 તો વિભાજ્ય ન આવે ને અવિભાજ્ય પણ ન આવે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા. હવે 2. 2 કેવી સંખ્યા છે? હા, અવિભાજ્ય સંખ્યા. ત્યારબાદ 3, એ પણ અવિભાજ્ય સંખ્યા. 4, એ વિભાજ્ય સંખ્યા. 5, અવિભાજ્ય સંખ્યા. 6, વિભાજ્ય સંખ્યા. 7, અવિભાજ્ય સંખ્યા. 8, વિભાજ્ય સંખ્યા. 9 પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા. 10, વિભાજ્ય સંખ્યા. 11, અવિભાજ્ય સંખ્યા. 12, વિભાજ્ય સંખ્યા. 13, હા, અવિભાજ્ય સંખ્યા. 14, વિભાજ્ય સંખ્યા. 15, વિભાજ્ય સંખ્યા. 16, એ પણ વિભાજ્ય સંખ્યા. 17, અવિભાજ્ય સંખ્યા. હવે 17 પછી 18, એ કેવી છે? વિભાજ્ય સંખ્યા. જ્યારે 19, અવિભાજ્ય સંખ્યા. જો બાળ મિત્રો, હવે 20 થી નાની સંખ્યાઓમાં મેં અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વચ્ચે અલગ અલગ પાઠ પાડેલા છે. તો જો અવિભાજ્ય સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. આ બધી સંખ્યા કેવી છે બાળ મિત્રો? અવિભાજ્ય સંખ્યા. જ્યારે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18 એ વિભાજ્ય સંખ્યા છે. એટલે કે આ બધી સંખ્યાઓના 1 કરતા વધારે અવયવ મળે છે. જ્યારે અહીંયા અવિભાજ્ય સંખ્યાના ફક્ત 2 જ અવયવ મળે છે. કયા કયા? 1 તો 1 અને જે તે સંખ્યા પોતે. તો બાળ મિત્રો, દાખલા નંબર 4 તમે તમારી ગણિતની બુકમાં નોંધ કરી લેજો. હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે એમાં જોઈએ રકમ આપણે. કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે બાળ મિત્રો? હવે આપણે જોવાનું કે 1 અને 10 વચ્ચેની આવતી અવિભાજ્ય સંખ્યા એમાંથી મોટી અવિભાજ્ય કઈ સંખ્યા છે તેના વિશે આપણને પૂછ્યું છે. તો પહેલા લખશું 1 અને 10 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા. તો 1 તો વિશિષ્ટ સંખ્યા છે. કઈ આવશે? 2, 3, 5 અને 7. તો 1 અને 10 ની વચ્ચે આવતી આટલી અવિભાજ્ય સંખ્યા છે તેમાંથી સૌથી મોટી અવિભાજ્ય કઈ સંખ્યા છે બાળ મિત્રો? હા, 7. તો અહીંયા લખી શકાય 1 અને 10 વચ્ચે સૌથી મોટી
अविभाज्य संख्या सात छह। साचे ने बाळ मित्रों, हाँ तो दाखला नंबर पांच पण तमे तमारी बुक में नोंध करी लेजो। त्यार बाद जोईए आपणे दाखला नंबर छ। जोईए रकम नीचेनी संख्याओने बे एकी अविभाज्य संख्याना सरवाळा तरीके दर्शावानी छे। एटले के आ जे संख्या आपेली छे ने, ए संख्यानो आपणे सरवाळो करीने ए संख्या मेळवानी छे। પણ એ બંને સંખ્યા કેવી લેવાની છે? અવિભાજ્ય। જુઓ બાળ મિત્રો, 44 તો 44 આપણે સંખ્યા મેળવવાની છે, પણ એવી રીતે કે બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરીને। તો લઈએ આપણે 41 પ્લસ 3 બરાબર 44 આવી ગયા। હા તો 41 અને 3 કેવી છે? અવિભાજ્ય સંખ્યા। ત્યારબાદ 36 તો 36 ना सरवाड़ा करवाना छे, ई सरवाड़ा माटे बे संख्या केवी लेवानी छे? अविभाज्य संख्या। हां तो अहीं पण आवशे 31 प्लस 5 बराबर 36। रेडी बाळ मित्रो, त्यारबाद 24 तो 24 नो सरवाड़ो करवानो छे। ना सरवाड़ा मां કોઈ પણ બે સંખ્યા એવી લેવાની છે કે જે અવિભાજ્યમાં સમાવેશ થતો હોય। હા 19 પ્લસ 5 આવી રીતે ઘણી બધી એવી સંખ્યાઓ મળે છે। આની જગ્યાએ કોઈ પણ બીજી પણ બે તમે અવિભાજ્ય તમારી રીતે તમે લઈ શકો છો બાળ મિત્રો। હવે 18 रहेशे। थैंक यू।